નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 10 મે 2024. જોઈએ આજના સમાચાર. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. આંગળિયા પેઢીઓ ઉપર રાજ્યવ્યાપી દરોડા. સુરતના ઐશ્વર્યા ગ્રુપ ઉપર સર્ચ ઓપરેશન. સીઆઈડી ક્રાઇમે 25 સ્થળે તપાસ કરી. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ રાજ્યભરની આંગળિયા પેઢીઓ પર બોગસ અકાઉન્ટ અને પેઢીઓના ખોટા વ્યવહારોની ફરિયાદોને આધારે સીઆઈડી ક્રાઇમ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે, જેના પગલે અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સુરતના ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડીને બોગસ અકાઉન્ટ અંગેની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી છે. આ દરોડાને લઈને આંગળિયા પેઢીના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આરટીજીએસ દ્વારા ગેરકાયદેસર નાણાંઓની હેરાફેરી દ્વારા ખોટા વ્યવહારોને લઈને સમગ્ર રાજ્યમાં 25 જગ્યાઓ પર 40 અધિકારીઓની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન 10 કરોડ રીકવર કરવામાં આવ્યા છે. આ સાથે ક્રિકેટ સટ્ટા સાથે સંકળાયેલ લોકોના વ્યવહારની પણ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સીજી રોડ પર પણ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી બાજુ સુરત શહેરમાં ટેક્સટાઇલના ઐશ્વર્યા ગ્રુપ પર આવકવેરાનું સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, પાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.